નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર મારા સૌનું દિલથી સ્વાગત કરું છું. મિત્રો, તમે જે ચેનલ પર નવા ચેનલ આવશે સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે. કોઈપણ ભરતી આવે, પરિપત્ર આવ્યા, શિક્ષણ જગત માટે ઉપયોગી બને તમામે તમામ માહિતી સાચી સૂચનામાંથી મળતી રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા એક મહત્વની અપડેટ આવી છે, જે લેટેસ્ટ અપડેટ આવી છે, લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરી છે, વધારે સમય ન બગાડતા. તો મિત્રો, તમે જોઈ શકો છો, વ્યૂ ઓલ પર કરી દઈએ. મિત્રો, વ્યૂ ઓલ કર્યા બાદ હવે લેટેસ્ટ જે અપડેટ, લેટેસ્ટ જે પરિપત્ર આવ્યું છે, તે પહેલાં તમે જોઈ શકો છો. મિત્રો, 29 તારીખ પહેલાં આવ્યું હતું, તે 29 તારીખમાં ખાતાકીય પરીક્ષાઓ સંબંધિત ઉમેદવાર માર્ગદર્શન સૂચનો હતા. ત્યારબાદ મિત્રો, આજે લેટેસ્ટ અપડેટ 31/10/2023માં જોઈ શકો છો. મિત્રો, જે છે આપણે ડાઉનલોડ પણ કરી લઈએ. મિત્રો, ડાઉનલોડ કર્યા બાદ આપણે જોઈશું કે વર્ગ 3 સર્વંગ સીધી ભરતી માટે ભાગ 3 મુખ્ય લેખિત કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઠરેલ ઉમેદવાર યાદી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની અગત્યની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ઠરા ક્રમાંક 187 અનુસાર જે ઠરા ક્રમાંક છે ત્યાં લેટેસ્ટ જે જોઈ શકો છો. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે મિત્રો, ગોધરી ખાતે 187 અન્વયે ગુજરાત સરકાર ગૃહ વિભાગ નિયંત્રણ હેઠળ નિયામક શ્રી જે છે મિત્રો, સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 સર્વગ સીધી ભરતી મારે પ્રથમ તબક્કાની સ્પર્ધા પરીક્ષા 24/2/23ના રોજ બે તબક્કા શારીરિક ક્ષમતાએ કસોટી મિત્રો 28/1/2023 તથા 3/4/2023ના દરમિયાન તથા ભાગ 3ની મુખ્ય લેખિત પરીક્ષા તારીખ 2/5/2023થી 2/5/2023 દરમિયાન ઉજવવામાં આવી હતી. ઉક્ત ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 કસોટી અંતે ઉમેદવાર મળ્યો ગુણ મેરિટ આધારે પસંદગી યાદીમાં સમપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસર પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં થાય છે ત્યારે ઉમેદવાર મુખ્ય પરીક્ષા બેઠક ક્રમાંક અને કન્ફર્મેશન નંબર સાથેની યાદી નીચે મુજબ છે. જોઈ શકો છો મિત્રો, કન્ફર્મેશન નંબર છે કે 187 અનુસાર ક્રમ 1-10 પ્રમાણપત્ર ચકાસણી તારીખ છે 3/11/2023 શુક્રવાર જે સમય છે 12 વાગે. મિત્રો, જોઈ શકો છો કે જે પ્રમાણપત્ર ચકાસણી કાર્યક્રમ તારીખ છે સ્ટર કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક 2 પ્રથમ માર્ગ કર્મયોગી ભવન નિર્માણ ભવન પાછળ સેક્ટર ગાંધીનગર. તો મિત્રો, અસર પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં થાય છે તે ઉમેદવારોની મુખ્ય પરીક્ષા બેઠક ક્રમાંક તે ઇન્ફોર્મેશન નંબર યાદી છે. જોઈ શકો છો મિત્રો, જે ઉમેદવારો છે, જે ઉમેદવાર જે ગુણ ચકાસણી અને જે પ્રમાણપત્રો જે નકલ છે તેમાં રોલ નંબર તમે જોઈ શકો છો. તમારો નંબર તમે મિત્રો આ તારીખે તમે પહોંચી જજો. મિત્રો, કઈ તારીખે? 3/11/2023. તો મિત્રો, જો સૂચનાઓમાં જોઈ શકો છો, પ્રસ્તુત યાદીમાં ઉમેરો મુખ્ય પરીક્ષા પેપર 1 પેપર 4 પરીક્ષા મેળવેલ ગુણની મેરિટર્સ લઘુત્તમ લાયકી ગુણ અને કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાઓની આધારે પસંદગી યાદીમાં સમાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓ અસર પ્રમાણપત્રોની ચકાસણી સારું બોલાવવામાં થાય છે. ત્યારબાદ મિત્રો, જે મહત્ત્વની જે અપડેટો છે તમે જોઈ શકો છો અહીંયા, કે જે મહત્ત્વની એ છે કે જે ઉમેદવારો સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 2ની જગ્યાઓમાં જોડવા માગતા ના હોય, તે પ્રમાણપત્ર ચકાસણી ઉપસ્થિત રહેવા માગતા ન હોય તેવા ઉમેદવારની લેખિતમાં મંડળે જાણ કરવાની રહેશે. જોઈ શકો છો મેં લેટેસ્ટ આ છે કે જે ઉમેદવારો જે કે છે વર્ગ 3 સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 2ની જગ્યા જોડવા ન માગતા હોય, તે ઉમેદવારો પોતે ઉપસ્થિત રહેવા માગતા ન હોય તે ઉમેદવાર લેખિતમાં અરજી મંડળે જાણ કરવાની રહેશે. અનિવાર્ય સંજોગમાં ઉમેદવાર આ કાર્યક્રમ હાજર રહી શકે એમ ના હોય તે હોય તેમને વાલીના સમયપત્રક સાથે મોકલી પ્રમાણપત્ર ચકાસણી કરવાની શકશે. આ માટે નિયત નમૂના સંમતિપત્રક વાલી સાથે મોકલવાનું ફરજિયાત છે. ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી ઉપર અરજી કાર્યક્રમ મુજબ કરવામાં આવનાર છે તે માટે સંબંધિત ઉમેદવાર રૂબરૂ ઉપસ્થિત રહેવાની જાણ કરતા વ્યક્તિગત પત્રો અલગથી RPID સ્પીડ પોસ્ટ મારફત રવાના કરવામાં આવી રહેલ છે. ઉક્ત પત્રો પ્રમાણપત્ર ચકાસણી સંબંધ તારીખ રહેલા ટપાલમાં મળેલ ન હોય તો પણ ઉમેદવારે કાર્યક્રમ દર્શાવવા નિયત તારીખ સમય અને સ્થળ નીચે દર્શાવ્યા મુજબ પહોંચી જવાનું રહેશે. મંડળ તરફથી મળેલ પત્ર જોઈ શકો છો. મેં લેટેસ્ટ તમે વાંચી આની લિંક હું ડિસ્કશન મૂકું છું ટેલિગ્રામની, તમે અવશ્ય મિત્રો જોઈન થઈ જજો. આપ PDF મેળવી શકો છો. જે મિત્રો જે છે કે તમારે શું કરવાનું છે તો કાર્યક્રમ તારીખ સમય સ્થળ નીચે રહેશે મુજબ સેક્શન લાયકર વગેરે તેમજ પ્રમાણપત્ર 2 ઝેરોક્સ કયા પ્રમાણપત્ર છે. મંડળ તરફથી મળેલ પત્ર 2 પાસપોર્ટ સાઇઝ ફોટો જન્મતા પુરાવો સેક્શન લાયકર અસાય સ્નાતક તેમજ સેમેસ્ટર માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્ર અનામત વગેરે ઉમેદવાર જાતિ અંગે દાખલો જોઈ શકો છો. મિત્રો, આ તમામ ડોક્યુમેન્ટ તમારે જોશે. અને મિત્રો, 3/11 તારીખે તમે જો આજે આ જે નંબર છે
જે છે તે વિદ્યાર્થી મિત્રોને તૈયાર 11-23 શુક્રવારે રોજ 12 વાગે હાજર થવાનું રહેશે. તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. સાથે સાથે મિત્રો આ સંમતિ પત્રકમાં તમે જોઈ શકો છો, સંમતિ પત્રક ઉમેદવાર સંમતિ પત્રક તમે એની નામ લખવાનું છે, સરનામું સંમતિ આપવું છે, ત્યાં નીચે ઉમેદવાર ફોટો જેના ઉપર ઉમેદવાર સહી કરે તેની વાલીની ફોટો જેના ઉપર બંને મિત્રો જોશો સંમતિ પત્રક તમને અહીં મોકલવામાં આવી છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે જોઈ છે, સારે સારી જોઈ શકો છો મિત્રો. બીજું પણ જે છે રાષ્ટ્રીય સંઘ એસોસિએશન ફોર્મ ફોર્મ 1 ફોર્મ 2 તમામ ફોર્મ થઈને તમે માહિતી અહીં આપવામાં આવી છે. તમે જોઈ પણ શકો છો ફોર્મ થઈ ફોર્મ 1, 2, 3 તમામ જે ફોર્મ છે એમાં ઉપયોગી પણ તમારા ફોર્મ તે તમે મળી રહેશે. તો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો. થેન્ક યુ વેરી મચ.